ख्याति स्टोकमां आप सौनु स्वागत छे। कोरोना काळमां बधानी तबियत सारी ने? एक्चुअली आपणे लोको कोरोना काळमां हेल्थ कॉन्शियस बन्या छीए। शाकभाजी वेजिटेबल्स आपणे जे खाईए छीए एमां एने लईने आपणे कॉन्शियस ए रीते बन्या छे कि आ वेजिटेबल्स लेवू जोईए, આપણે ડિશની અંદર કઠોળ ખાવા જોઈએ, લીલા શાકભાજી ખાવા જોઈએ, એપડી એવી આપણે વાતો કરતા હોઈએ છીએ। તો આજે આપણે જાણીશું પરવળ વિશે। તો પરવળ છે એ હેલ્થને લઈને ઘણા બધા આપણને ફાયદાકારક છે, જેમ કે ડાયાબિટીસના પેશન્ટને મદદરૂપ થાય છે, એ ડાયાબિટીસ ઘટાડવામાં નિયંત્રણ રાખવામાં, તો બીજી રીતે એક પાચન તંત્રને પણ મદદરૂપ કરે છે પરવળ। તો પરવળની ખેતી એ કઈ રીતે થાય છે એ વિશે આપણે જાણીશું, અને પોષણક્ષમ ભાવો ખેડૂતોને નથી મળતા તો એના વિશેની પણ એક વાત કરીશું આજના વિડીયોની અંદર। તો અંતક વિડીયો જોવાનું ચૂકશો નહીં, અને પસંદ આવે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું પણ ચૂકશો નહીં। સો ફ્રેન્ડ્સ, પરવળની ખેતીની શરૂઆત થઈ છે મારા હસ્તે। થેન્ક યુ કાકા। ખ્યાતિ સ્ટોકમાં હસમુખ કાકા તમારું સ્વાગત છે। હસમુખ કાકા, પહેલા જણાવો કે પરવળની ખેતી કેટલા વિસ્તારમાં તમે કરી છે? એક એકરનું બનાવ્યું છે। બરાબર, અને પહેલો પાક કેટલા દિવસની અંદર લઈ શકશો તમે લોકો? 90 દિવસમાં લઈ શકશો। બરાબર, અને એની જાળવણી માટે કઈ રીતે, એટલે 90 દિવસ દરમિયાન કઈ રીતે તમે જાળવણી લેવા? 90 દિવસમાં એનો છે ખેરવારો કરવા, પાણી પાવું પડે, ત્યાર પછી એનો લાકડાના ડાળનો માંડવા બનાવવા પડે, ત્યાર પછી એની બીજા। બરાબર, ઠંડીમાં પરવળ લાગતા નહીં, નથી લાગતા, ગરમીમાં જ લાગે, ગરમીમાં જ લાગે છે। અમને એવું જાણવા મળ્યું કે લોકડાઉન દરમિયાનનો જે પાક હતો એમાં તમને ખૂબ નુકસાન ગયું, જબરજસ્ત નુકસાન ગયું। કેટલું નુકસાન ગયું હશે? અમને 70%, 30% છે અમારી પાસે, મોડી મોડી નથી થયું, મતલબ 30%। બરાબર, શું ભાવ મળ્યા હતા એ સમયે? અત્યારે હાલ 1000 રૂપિયા છે, બાકી અમારે 150 રૂપિયામાં 20 કિલો, 200 રૂપિયા 20 કિલો એવા ભાવમાં આવેલા ગયેલા છે। બરાબર, આ વખતે શું છે, નવા પરવળ રોપશો તો શું ભાવની આશા રાખી છે તમે લોકોએ? લોકડાઉન નહીં હોય તો અમારે 700-700 ભાવની ગણતરી કરી। તો આપણી સાથે બીજા એક ખેડૂત છે, નરેન્દ્રભાઈ પટેલ, એમની સાથે વાત કરશું અને જાણીશું કે પરવળની ખેતી દરમિયાન એ લોકોને કયા પ્રકારનો ખર્ચો થાય છે, શું ખર્ચો પરવળની ખેતી દરમિયાન થાય છે નરેન્દ્રભાઈ? અમને છે ને પહેલા રૂપિયા, ત્યારે 8-10 મજૂર જોઈએ એક રીંગામાં, એમને 150 રૂપિયા અમે રોજ આપીએ છીએ। બરાબર, 3-4 કલાક કામ કરે છે। કેટલા દિવસનું કામ હોય રોપણીનું? પહેલા રોપણીનું 1 દિવસનું। અને પછી તમે અલગ અલગ કયો ખર્ચો લાગે? બીજા દિવસે અમે વરસાદ નહીં પડે તો અમારે ટુવામાં પાણી અંદર ઢેરવું પડે, 1-1 લિટર જેવું એક ખામણા પર। બરાબર, એટલે એમાં અમને 4-5 મજૂર જોઈએ। બરાબર, અને એ સિવાય પછી કયો ખર્ચો લાગે? એ સિવાય પછી આ ખે કરવાની, પછી 15-15 દિવસે અમને દવા છાંટવી પડે છે। બરાબર, દવાનો અમને લગભગ માંડવો તૈયાર થાય તો 1000-1000 રૂપિયાનો ખર્ચો લાગે છે। બરાબર, અને પછી અલ્ટિમેટલી જ્યારે ભાવ પોષણક્ષમ મેળવવાની વાત આવે છે ત્યાં સુધીના કેટલા ખર્ચા લાગે છે અલગ અલગ પ્રકારના? અમને દવાનો ખર્ચો લાગે, પછી નિંદામણનો, ડીઝલનો, મશીન મૂકવું પડે પાણી માટે, પછી ખેર કરીએ ટ્રેક્ટરનો ખર્ચો અમને લાગે છે। એક વીંગામાં લગભગ 70-80 હજાર રૂપિયાનો અમને ખર્ચો થાય છે। કેટલા કેટલા વીંગામાં તમે રોપ્યું છે? અમે 1 વીંગામાં રોપ્યું છે। બરાબર, અને પરવળની ખેતીના તમને પોષણક્ષમ ભાવો મળી રહી છે, ગયા વખતમાં કેટલો તમને નુકસાન ગયું? કોરોના વખતે ઘણું અમને નુકસાન થયું, એ મણ ના અમને 80-90 રૂપિયા મળ્યા છે, 150 રૂપિયાથી વધારે ભાવ મળ્યા નથી। ઓકે, તમારી શું અપેક્ષા હતી? અમને 250-300 રૂપિયાની ઉપરનો ભાવ હોય ને તો અમને પોસાય દે। બરાબર, એની બદલે તમને એકદમ અડધાથી અમારી મજૂર બી નહીં નીકળતી હતી। બરાબર, તો આ જે હવે આ સિઝનમાં તમે રોપણી કરી છે તો શું લાગે છે, કેટલી આશા છે તમને પરવળના પોષણક્ષમ ભાવને? 400 ની આસપાસ ભાવ હોય ને તો અમને આ પરવળની ખેતી પોસાય। સાઉથ ગુજરાતમાં એટલે ખાસ સુરતમાં કેટલા ખેડૂતો કરતા હશે પરવળની ખેતી? બોમ્બે જાય, અને પરવળની છાલ નો ભી ઉપયોગ કરવામાં આવે છે। એટલે તમારું, તમે તમારી ખેતીથી સંતોષ છો કે તમે લોકોના સ્વાસ્થ્યને ભી ધ્યાન રાખીને પરવળની ખેતી વધારે કરો છો? બે ફાયદા, અમે અમારી ખેતીથી એ ખરું, અમારું સ્વાસ્થ્ય ભી સારું રહે, અમને ઉત્પાદન સારું મળે, મતલબ આ ખેતી એક એવી છે કે આપણે વર્ષ આજે માર્ચથી ચાલુ થાય તો સપ્ટેમ્બર ઓક્ટોબરથી ચાલુ રહે, એટલે અમને પૈસા સારા એવા મળે,
પાછી સીનો પૈસા સારા મળે, પૈસા તો બચી જાય છે. દરેક મે બીજું ભાવ ઓછો આવે તો ભલે પછી એટલે માલ ડબલ ત્રણ ગણા નીકળે. હસમુખ કાકા, અમે આશા રાખીએ છીએ કે તમને પરવડના પોષણક્ષમ ભાવો મળે છે, તમે જે ઈચ્છો છો એ પ્રમાણેના મળે, કારણ કે પરવડના ભાવ લાસ્ટ ટાઈમની જે ગયા વખતની સિઝન હતી એ તમારી ફેલ ગઈ હતી, એમાં તમને તમારા ભાવ નહોતા મળ્યા. તો તમને લોકોને દર્શક મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હશે. આપણે આજે જાણ્યું હસમુખ કાકા પાસેથી કે પરવડની ખેતી એમણે કરી છે અને પરવડની રોપણી કરી છે, માર્ચ મહિના સુધીમાં પાક આવવાની શરૂઆત થઈ જશે, પરંતુ ખેડૂતોને એના પોષણક્ષમ ભાવો મળતા નથી એટલે ઘણી બધી તકલીફો આવી રહી છે. તો આપણે આશા રાખીએ છીએ કે એ લોકોને એના પોષણક્ષમ ભાવો મળે અને આપણને સ્વાસ્થ્યવર્ધક પરવડ સતત અને સતત ખેડૂતો પીરશે. સો ફરી પાછા આ પ્રકારના વિડીયો લઈને મળશું, ત્યાં સુધી આવજો.